ગેનીબેન ઠાકુર વાવમાં કોના પર કરે છે ભરોસો નમસ્કાર સો વાતની એક વાત સાથે હું હિના રવ્યા વાવમાં હવે કોંગ્રેસ પોતાની લાજ બચાવવા મેદાને ઉતરશે અને ગેનીબેન પોતાનો દમ લગાવવા જઈ રહ્યા છે બીજી બાજુ ભાજપ પણ લોકસભાની હારનો બદલો લેવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાજપે પ્રભારી આર્યાને બદલીને

જોકે તેઓ હાર્યા અને ત્યારબાદ પણ સતત કોંગ્રેસના કાર્યક્રમોથી લઈને ગેનીબેન ઠાકુરના પ્રચારમાં સૌથી એક્ટિવ રહ્યા છે ગુલાબસિંહ ત્યારે પણ એક્ટિવ વિદ્યાર્થી કાળથી જ હતા અને એનએસયુઆઈ ના પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે વારસામાં રાજનીતિ મળી છે ગ્રાઉન્ડ પર જોરદાર તેઓની પકડ પણ છે અને વાવ વિસ્તારમાં જ તેમનું પોતાનું વતન પણ છે જો કે રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીએ તો ગુલાબસિંહ બે હજાર ઓગણીસમાં પરબત પટેલ સાંસદ બનતા ખાલી પડેલી થરાદ બેઠકથી લડ્યા અને જીત્યા હતા જો કે તેઓ ગેનીબેનના પડછાયાની જેમ સાથે રહ્યા છે આખી લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે નજીકના નેતાઓ પૈકી એક ગણાય છે બીજી બાજુ બીજો ચહેરો છે ઠાકરસિંહ રબારી જિલ્લા કિસાન રબારી સમાજના જેટલા મતદારો પણ છે ઠાકરસિંહભાઈ ગેનીબેનના બીજા ભાઈ ગણાય છે અને ખભેથી ખભો મિલાવી ગેનીબેનને જીતાડવા મથતા રહ્યા છે

મહેપાલસિંહ ગઢવી બંનેની વાવ લોકચાહના સારી છે ગઢવી પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને મહેપાલચાર્ય યુનિવર્સિટીમાં અત્યાર સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ તેઓ લડાયક રહે છે કેપી પી ગઢવી ના ભાઈ તેમના ગામ મામણાના સરપંચ છે અને આઝાદી બાદ આ ગામ સતત સમ્રસ્થતુ રહ્યું છે રાજકીય બેડામાં ચર્ચાઓ ખૂબ છે બનાસની નદીમાં ચોમાસે બદલાતા વહેણની જેમ રાજકીય વહેણ પણ બદલાતા રહે છે પરંતુ આ વખતે કયો ચહેરો છે જે ગેનીબેનનો ઉત્તરાધિકારી બને છે કોણ હશે કોંગ્રેસમાંથી માંથી વાવનો ચહેરો એના પર સૌની નજર છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ગેનીબેન જે ચાહશે એ જ બનશે ઉમેદવાર